नमस्ते विद्यार्थी मित्रों, हूँ कल्पेश पाणी। आजना मारा नवा वीडियो में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। वीडियो की शुरुआत करता पहला सौ प्रथम अर्थशास्त्र विषय प्रकरण एक अर्थशास्त्र में आलेख सवाल नंबर त्रण छे। आकृति अने आलेख दौरती वखते ध्यान में राखवानी बाबतो तो जुए विद्यार्थी मित्रों के आकृति और आलेख दौरती वक्त कई कई बाबत ध्यान में रखनी चाहिए। आकृति और आलेखनो हेतु विश्लेषण एटले के विभाजन अने सरखामणी करवानो होवाथी विश्लेषण एटले के विभाजन अने एनी सरखामणी बे बाबतोनी के बे वर्षनी सरखामणी करिए तो पाछला वर्ष अने हालना वर्ष में बन्नेमां केटलो तफावत जोवा मळे छे એની આપણી સરળ ભાષામાં સરખામણી કહીએ। સરખામણી કરવાનો હોવાથી દોડતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે। જેમ કે પ્રથમ મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત। હવે જોઈએ તો આકૃતિ છે એક ચિત્ર રીતે દોરી શકીએ છીએ આપણે, અને આલેખ છે જે સ્તંભ દ્વારા વિભાજિત સ્તંભ એટલે કે જુદા જુદા સ્તંભ દ્વારા અને વર્તુળ દોરીને એટલે કે વૃતાંશ આકૃતિ દ્વારા રજૂ કરી શકાય। કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને કે આપણે કેવા પ્રકારની આકૃતિ દોરવાની છે, એમાં કયા પ્રકારના ચિત્રમાં રંગ પૂરવાનો છે, આકર્ષક શૈલી કઈ રીતે થશે એ મહત્વનું છે। દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ એટલે કે જુદા જુદા સ્તંભોમાં વિભાજિત કરવી, અને વૃતાંશ આકૃતિ એટલે કે વર્તુળ દોરીને એને અલગ અલગ ભાગોમાં વિભાજન કરવું। તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને એ માટે પસંદગી કરવી પડે છે। આ તો આપણો પ્રથમ મુદ્દો। બીજો મુદ્દો છે સ્પષ્ટતા। ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ। વિવિધ વિભાજનોનો અલગ રંગ દોરવો પૂરવો કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ। જેમ આપણે ચિત્રને વધુ આકર્ષક બનાવવો હોય તો અલગ અલગ રંગો પૂરીએ છીએ, શેડ દ્વારા દર્શાવીએ છીએ, તેમજ વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો પણ દર્શાવવી જોઈએ કે દાખલા તરીકે પહેલો સ્તંભ છે, બીજો સ્તંભ છે, ત્રીજો સ્તંભ છે। બધા સ્તંભોની અંદર જે વિવિધ માહિતી આપણે દર્શાવેલી હોય, આંકડાકીય માહિતી કે પછી ઘઉં છે, બાજરી, જુવાર વગેરે એ વગેરેને અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ। ત્રીજું છે ચોક્કસ સ્કેલ માપ। તો જ્યારે સ્તંભ આલેખ દોરતા હોઈએ આપણે, ત્યારે સ્તંભ આલેખની અંદર યોગ્ય સ્કેલ માપ જરૂરી છે। બે સ્તંભ વચ્ચે જે અંતર રાખવામાં આવે એ સરખું હોવું જોઈએ, અલગ અલગ જુદા જુદા સ્તંભોનું અંતર પણ સરખું હોવું જોઈએ, તેમજ આકૃતિ અને આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી ચિત્ર યોગ્ય કદનું બને। કે ગ્રાફ પેપરની અંદર આપણે દાખલા તરીકે આલેખ દોરતા હોઈએ તો ગ્રાફ પેપરથી મોટો આલેખ ન થઈ જાય, અને ગ્રાફ પેપરની અંદર નાનકડો આલેખ પણ તૈયાર નહીં થાય। મધ્યમ કદનો આલેખ તૈયાર થાય એ માટે વ્યવસ્થિત સ્કેલ માપ લેવું જરૂરી છે। મુદ્દા નંબર ચાર છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી। આકૃતિ હોય કે આલેખ હોય, બંને ધરી એટલે કે ઓ એક્સ ધરી અને ઓ વાય ધરી, બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવી જોઈએ। દાખલા તરીકે ઓ એક્સ ધરી પર વર્ષો દર્શાવીએ છીએ તો વર્ષો જ દર્શાવવાના, ભૂલથી વર્ષોને આપણે ઓ વાય ધરી પર દર્શાવી શકીએ નહીં। અને ઓ વાય ધરી પર આપણે અનાજનું ઉત્પાદન છે કે કોઈ પણ બીજા પાકનું ઉત્પાદન છે એ દર્શાવતા હોઈએ તો એ પાકનું અથવા વિદ્યાર્થીઓની સંખ્યા વગેરે દર્શાવી શકીએ। પાંચમું છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત। તો આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી અને તેનો સ્ત્રોત દર્શાવવાથી કે એ આંકડાઓ આપણને કઈ જગ્યાએથી મળેલા છે એ સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે, અને તે ચિત્ર અધિકૃત બને છે અને વ્યવસ્થિત રીતે સમજી શકાય છે। આપણો છેલ્લો મુદ્દો છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી। જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને
આંકડાશાસ્ત્રની મદદથી એને સ્પષ્ટ બનાવાય હોય ત્યારે તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા અર્થશાસ્ત્રના સોરી મિત્રો આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે. તો છ મુદ્દાઓ આપણે આજે જોયા. પ્રથમ મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. બીજું હતું સ્પષ્ટતા. ત્રીજું હતું ચોક્કસ સ્કેલમાં. ચોથું હતું આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. આંકડાકીય માહિતીનો સ્ત્રોત અને આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. આ છ મુદ્દાઓનો એક સવાલ આપણે આજે ભણી ચૂક્યા. જય હિન્દ, જય ભારત, અસ્તુ.